डभोई विधानसभा 140 मां काटानी टक्कर रहेवानी छे त्यारे मतदाताओं ने रिझवा दरेक पक्ष मैदान में उतरी गयो छे। रोजे रोज विविध गामों में फरीने मतदाताओं ने रिझवा माटे प्रयास चाली रह्यो छे। तेवामां कोंग्रेसना उम्मीदवार बालकृष्ण पटेल ढोलार कुकड़ सहितना 20 गामों में फरीने जनसंपर्क कर्यो छे। विधानसभानी चूंटणीओना पड़घम वागी रह्या छे त्यारे मतदाताओने रिझवा माटे घणा दिवसोथी प्रयासो अने प्रचार प्रसार शुरू कराया छे। તેવામાં ડભો 140 વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ પોતાના મત વિસ્તારમાં આવતા કુકડ, બોરિયાદ, ઝવેરપુરા, કરનેટ, ભીમપુરા, વઢવાણા, શમશેરપુરા, પાનખર, ખુદિયાપુરા, લાભુપુરા અને ખુંડિયા કુવા વિસ્તારમાં જનસંપર્ક કર્યો હતો અને તેના જીત માટે પ્રચાર કરવામાં પહોંચ્યા હતા। ડભોઈ કોંગ્રેસ આગેવાન સુધીરભાઈ બારોટ, જયેશભાઈ ઠાકોર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત હતા ત્યારે આ પ્રસંગમાં દરેક ગામોના ઠેઠે પ્રતિસાદ મળતો નજરે પડ્યો હતો। આગામી સમયમાં વિજય બની ડભોઈની સેવા માટે તત્પર રહેવા અનેક વાચકોનો બાલકૃષ્ણ પટેલ દ્વારા અપાયા હતા। 140 ડભોઈ વિધાનસભાના ચૂંટણી પ્રચાર પ્રસાર છે, શરૂઆત કુકડ ગામથી શરૂઆત કરી, કુકડથી ખુંધિયાપુરા, ખાંડિયા કુવા, લાભપુરા, ભીમપુરા, કરનેટ અને ઝવેરપુરા સાથે બોરિયાદ અને વઢવાણા, આજની આ શુભ શરૂઆત અને ચૂંટણી પ્રચારની શરૂઆત ખૂબ સુંદર રીતે થઈ રહી છે। લોકોનો આવકાર પણ ખૂબ ભવ્ય આવકાર મળી રહ્યો છે, સ્થાનિક છે, ખેડૂત પુત્ર છું અને લોકોના પ્રશ્નોને વાચા આપેલી છે। ખુંધિયાપુરા, ખાંડિયાકુવા, ભીમપુરા આ રોડ ક્યારેય થતા નહોતા, નાના નાના ગામડાને ક્યાંય રોડ જોવામાં આવતા નહોતા, એમને બધાએ મને આશીર્વાદ આપ્યા કે સાહેબ તમારા વખતના બધા રોડ થયેલા છે, ભીમપુરાનો પણ આ રોડ થયેલો છે, કરનેટના ગામ લોકોએ પણ એમ જ કહ્યું કે આ કરનેટને સંખેડા વચ્ચે જોડતો બ્રિજ પર તમારા સમયમાં થયો હતો, આ કરનેટ છેલ્લાનું ગામ હતું, એના બદલે વચ્ચે ગામ થઈ ગયું છે। આ સર્વેએ મને જૂના પ્રસંગો યાદ કરીને આશીર્વાદ આપ્યા, શુભેચ્છા આપી અને મોટી સંખ્યાની અંદર ચૂંટણી પ્રચારમાં મારી સાથે જોડાયા, જે આપ જોઈ શકો છો ને ખૂબ ભવ્ય અને ભવ્ય આવકાર મળી રહ્યો છે અને સર્વે મને જે આવકાર આપ્યો એમને સર્વે હું આભાર માનું છું એ જ અપેક્ષા। બિલાલ ભુરાવાલા, જી ટીવી ન્યૂઝ, ડભોઈ।